ખેડાના મહેમદાવાદમાં ઉત્તરાયણના પર્વે મારામારીની ઘટના સામે આવી હતી, જેમાં મહેમદાવાદમાં ઢાંકણીવાડ વિસ્તારમાં બે કોમ વચ્ચે મારામારી થઈ ગઈ હતી. પતંગ લૂંટવા બાબતે હિન્દુ મુસ્લિમ વચ્ચે મારામારી સર્જાઈ હતી, ત્યારે આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવના પગલે પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ઢાંકણીવાડ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, ત્યારે મહેમદાવાદ ખાતે હાલ પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ છે. એટલે મેં આવતેલા બે ફ્રેન્ડો, અમે હું ને પેલો ભાઈ છે, બે જણા આવતેલા. તો બધા 50 જણા હતા ને, આગળ બેઠા હતા આગળ. અને અમે જેવા આવ્યા તેવા ખેંચી લીધો ભાઈનો, અને મને ખેંચી લીધો અંદર પ્રોગ્રામ, અને મારવા મને મને તલવાર મારી આગળ. મારા હાથમાં 20,000 રૂપિયા હતા, એ લઈ લીધા, અને સોનાની ચેન મારી ગાડી નીકાળી લીધી દોઢ તોલાની. કોણ હતા? મિયા હતા, 50 જણા. ઢાંકણી મને હતા, મને 4-5 ના નામ ખબર છે, બીજાના ચહેરાથી જોઈ ઓળખું, પણ નામ બધાના નહીં ખબર મને. હું ને મારો ફ્રેન્ડ આવતા હતા, સ્ટેશનથી આવતા હતા ચાલતા ચાલતા, અને ત્યાં આગળ અમે કકડાટ સાંભળ્યો. કકડાટ અમારો ફરિયાનો જ હતો, પણ ત્યાં આગળ અમે ગયા અંદર તો અમને બેને માર્યા, લાતો મારી છે, અહીં પીસ અહીં પહોરામ લાતો મારી છે, પીસા બી લાતો મારી છે, બધે લાતો મારી છે. હું કાઢી દીધા ને માર્યા છે, બરોબર લાતો મારી, બહુ પેરામનો બધી લાતો મારી, અને અહીં પાઇપ મારી છે. ગરદાપાટનો માર માર્યો, એના ગળામાં ચેન હતી, હાથમાં વીંટી હતી, વીંટી તો બચી ગઈ, પણ ગળાનો ચેનનો દોરો ખેંચાઈ ગયો છે, અને લઈને લોકો જતા રહ્યા. ટૂંકમાં લૂંટ પણ કરી છે અને તલવાર મારી. એ મોટી ઘટના એ છે કે એના તલવારના ઘા ઝીંક્યા, તમે જોઈ શકો છો. એનાથી બોલાતું નથી, છોકરાથી શું કર્યું એને ખબર નથી, પણ છોકરો એટલો બીકમાં છે કે મને મને કહ્યું, મને કે કાકા એકદમ અમે નીકળતા હતા નાસ્તો કરવા પતંગ ચગાવીને, અને એકદમ ટોળા મારી પર હુમલો કર્યો, અને તરત જ ગારાગારી કરી. અમે પૂછ્યું કે કેમ ભાઈ મારો છો, ત્યારે તમને બહુ ચરબી જાય છે, તમને બહુ ચરબી કરી છે, બહુ રામના ગીતો ગાવો છો, તો આખો દિવસ જે ઉત્તરાયણ નિમિત્તે જે ભગવા ગીતો વાગે છે ને રામ ભગવાનના, એ ગુસ્સો રાખીને, એ દાદ રાખીને ના નિર્દોષ યુવાનોને પકડીને ગાળો બોલીને માર્યા, અને મારે તો ઠીક તલવારના ઘા ઝીક્યા. આ ખૂબ ગંભીર ઘટના છે, તો તંત્રને મારે વિનંતી છે તેની પર ખૂબ કડક પગલાં લેવા. તાત્કાલિક ધોરણે જેટલા બધા મિયા જે લોકો આ ઝઘડામાં હતા એ નામ બોલશે છોકરો, ફરિયાદ થશે, એ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ, એવી અમારી હિન્દુ સંગઠનોની માંગણી છે.